नमस्कार विद्यार्थी मित्रों, मजा में आज अपने नवमा धोरण में 19 विनोद पद्या ए श्लोक भणीशु। आज विनोद पद्या एटले हास्य रमूज उत्पन्न करे अपने गमे कोई श्लोक में उखाणा होय, कोई श्लोक एवा होय के एमाने एमा जवाब शोधवानो होय, तो आवी रीते आनंद उपजावे तेवा श्लोको। संस्कृत भाषानी अनेक लाक्षणिकताओ छे, जेम के पदान्वय, संधि, समास, शब्दोनी अनेकार्थता वगैरह। आ बधी लाक्षणिकताओनो उपयोग करी अने संस्कृतना प्रसिद्ध कवियोए पोतानी कवितामां अनेक प्रकारना चमत्कारो सर्जया छे, अने ए रीते पोतानी कृतिथी आ कवियोए पुष्कळ यश मेळव्यो छे। घणा कवियोए तो आवा એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકની રચના કરી અને પોતાને અમર બનાવી દીધા છે। આવી રચનાઓ એકત્ર અનેકત્ર સંગ્રહ પામી છે, તે બધા સંગ્રહોમાંથી માત્ર 10 પદ્યોને આવરી લેવામાં આવે છે। આમાંના પ્રથમ 5 પ્રહેલિકા પ્રકારના છે, બાકીના 5 સંસ્કૃતની ઉપર જણાવેલી લાક્ષણિકતાઓનો આશ્રય લઈને જુદા જુદા પ્રકારની અનેરી ચમત્કૃતિ કરે છે। પ્રસ્તુત પદ્યોના અભ્યાસથી કાવ્યાત્મક ચમત્કૃતિના રસનો આસ્વાદ તો કરીશું, સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો, કેટલીક ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો બોધ પણ મેળવીશું। તો આમ આ શ્લોકમાં આનંદ, ચમત્કૃતિ, રસનો આસ્વાદ એની સાથે સાથે કેટલું જાણવા લાયક પણ હોય છે। પહેલો શ્લોક છે, કમ સમજદાન કૃષ્ણ કા શીતલ વાહિની ગંગા કેદાર પોષ રતા કમ બલવંત ન બાધતે શીત। કમ સમજદાન કૃષ્ણ, કમ સમજદાન શીતળ વાહી, શીતળ જળ વહાવનારી ગંગા, શીતળ જળ વહાવનારી ગંગા ક્યાંની છે? કેદાર પોષણ હતા, દાર પોષણ હતા, સ્ત્રીઓનું પોષણ કરવામાં રત, કેદાર એટલે ખેતર, બલવંતમ બળવાનને ન બાધતે લાગતી નથી શીતમ ઠંડી। કંબલ, કંબલ એટલે કામળું। તો ફરીથી જોઈએ આપણે, કમ સમ જદાન કૃષ્ણ, કૃષ્ણએ કોને હણી નાખ્યું, કા શીતળ વાહિની ગંગા, શીતળ જળ વહાવનારી ગંગા ક્યાંની છે, કે દાર પોષણ રતા, દાર પોષણ રતા, સ્ત્રીઓનું પોષણ કરવામાં રત કોણ છે, કમ બળવંતમ કેવા બળવાનને શીતમ ઠંડી ન બાધતે લાગતી નથી, કેવા બળવાનને ઠંડી લાગતી નથી, બરાબર? તો આ પ્રશ્નો 4 પૂછવામાં આવ્યા છે। હવે એમાં ને એમાં પહેલા શબ્દો છે અક્ષર, પહેલા 2 અક્ષર, 2-3 અક્ષર એનો જવાબ બને છે। ફરીથી જોઈએ તો પ્રશ્નમાં જ જવાબ સમાયેલો છે, કમ સમ જદાન કૃષ્ણ,
કૃષ્ણએ કોને હણી નાખ્યું? બરાબર, તો કંસમ પહેલાં બે અક્ષર છે, કંસમ કંસને. કૃષ્ણએ કોને હણી નાખ્યો? કંસને. કા શીતળ વાહિની ગંગા, શીતળ જળ વહાવનારી ગંગા ક્યાંની છે? કાશી, કાશીની. કે દાર પોષણ રતા, સ્ત્રીઓનું પોષણ કરવામાં મગ્ન કોણ છે? કેદાર, કેદાર એટલે એનો અર્થ થાય છે ખેતર, પણ ખેતરમાં કામ કરતા ખેડૂતો. કમ બલવંતમ ન બાધતે શીતમ, કેવા બળવાનને ઠંડી લાગતી નથી? તો કંબલ, કામળો ઓઢનારને. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ફરીથી જોઈએ તો એ શ્લોકનું ભાષાંતર. કૃષ્ણએ કોને હણી નાખ્યો? કંસને. શીતળ જળ વહાવનારી ગંગા ક્યાંની છે? કાશીની. સ્ત્રીઓનું પોષણ કરવામાં રથ કોણ છે? ખેતરમાં કામ કરતા ખેડૂતો. કેવા બળવાનને ઠંડી લાગતી નથી? કામળો ઓઢનારને. બરાબર, તો પ્રશ્નની અંદર જ જવાબ સમાયેલો છે. આ રીતે ભાષાંતર એનું લખવાનું. બીજો શ્લોક છે, તાતેન કથિતમ પુત્ર લેખમ લેખમ મમાજ્ઞયા, ન તેન લિખિતો લેખ પિતુરાજ્ઞા ન લોપિત. તાતેન કથિતમ, તાતમ એટલે પિતા, કથિતમ કહ્યું, પુત્ર લેખમ લેખ, પુત્ર લેખ લ, કેવી રીતે? મમાજ્ઞયા, મમ વત્તા આજ્ઞયા, મારી આજ્ઞાથી. પિતાએ પુત્રને કહ્યું, મારી આજ્ઞાથી લેખ લ. ન તેન, ન તેન લિખિતો લેખ, તેણે, તેન એટલે તેણે, લેખ લેખ, ન લિખિતો લખ્યો નહીં. અને બીજો શબ્દ છે ન તેન, નમ્રતાથી તેણે લેખ લખ્યો નહીં, એનો એક બીજો અર્થ, નમ્રતાથી તેણે લેખ લખ્યો. પિતુરાજ્ઞા, પિતુ હું વત્તા આજ્ઞા, સંધિમાં બરાબર ધ્યાન રાખજો. પિતુરાજ્ઞા, પિતુ હું વત્તા આજ્ઞા, ન લો ઉલ્લંઘન કર્યું નહી, પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. ફરીથી જોઈએ તો, પિતાએ પુત્રને કહ્યું, મારી આજ્ઞાથી તું લેખ લખ, તેણે લેખ લખ્યો નહીં. નમ્રતાથી તેણે લેખ લખ્યો, પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. પહેલાં તો તેણે લેખ લખ્યો નહીં, પછી નમ્રતાથી, નમ્રપણે લેખ લખ્યો, પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. ફરીથી બંને શ્લોકોનું ભાષાંતર જોઈ લઈએ. કૃષ્ણએ કોને હણી નાખ્યો? કંસને. શીતળ જળ વહાવનારી ગંગા ક્યાંની છે? કાશીની. સ્ત્રીઓનું પોષણ કરવામાં મગ્ન કોણ છે? ખેતરમાં કામ કરતા ખેડૂતો. કેવા બળવાનને ઠંડી લાગતી નથી? કામળો ઓઢનાર. બીજો શ્લોક, પિતાએ પુત્રને કહ્યું, મારી આજ્ઞાથી લેખ લખ, તેણે લેખ લખ્યો નહીં. નમ્રતાથી તેણે લેખ લખ્યો, પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. ચલો હવે ત્રીજો શ્લોક જોઈએ. સીમંતીની શું કા શાંતા, રાજા કો અભૂત ગુણોત્તમ, વિદ્વદ્ભિ કા સદા વંદ્યા, ચાત્રય મોક્તમ ન બુધ્યતે. સીમંતીની શું, સીમંતીની શું એટલે સૌભાગ્યવતી.
સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કા શાંતા શાંત કોણ છે રાજા કો અભૂત કો અભૂત ક અભૂત કોણ થઈ ગયો ગુણોત્તમ ગુણોમાં ઉત્તમ ગુણવત્તા ઉત્તમ ગુણોત્તમ ગુણોમાં ઉત્તમ ગુણોમાં ઉત્તમ કયા રાજા થઈ ગયા વિદ્વદ્ભિઃ વિદ્વાનો વડે કા સદા વંદ્યા હંમેશા કોણ વંદનીય છે ચાત્રય મોક્તમ ચ વત્તા અત્ર વત્તા એવ વત્તા ઉત્તમ અત્ર અહીં ઉત્તમ કહ્યું હોવા છતાં ન બુદ્ધ્યતે જાણી શકાતું ન બુદ્ધ્યતે જાણી શકાતું નથી અહીં કહ્યું હોવા છતાં જાણી શકાતું નથી તો આમાં પણ પ્રશ્નની અંદર જ જવાબ આપેલા છે જોઈએ ફરીથી તો શ્રીમંતિનીષુ કા શાંતા સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે તો પહેલો અક્ષર શ્રી અને છેલ્લો અક્ષર છે તા સીતા સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે સીતા રાજા કો અભૂત ગુણોત્તમ ગુણોમાં ઉત્તમ કયા રાજા થઈ ગયા તો પહેલો રા અને છેલ્લો મ રા ગુણોમાં ઉત્તમ કયા રાજા થઈ ગયા રા વિદ્વદ્ભિઃ કા સદા વંદ્યા વિદ્વાનો વડે હંમેશા કોણ વંદનીય છે તો પહેલો અક્ષર વિ અને છેલ્લો અક્ષર ત્યા વિદ્યા વિદ્વાનો વડે હંમેશા કોણ વંદનીય છે તો વિદ્યા ચાત્રય મોક્તમ ચ વત્તા અત્ર વત્તા એવ વત્તા ઉક્તમ અહીં કહ્યું હોવા છતાં ન બુદ્ધ્યતે જાણી શકાતું નથી ફરીથી ભાષાંતર જોઈએ તો સૌભાગ્યવતી સ્ત્રીઓમાં શાંત કોણ છે સીતા ગુણોમાં ઉત્તમ કયા રાજા થઈ ગયા રામ વિદ્વાનો વડે હંમેશા કોણ વંદનીય છે વિદ્યા અહીં કહ્યું હોવા છતાં જાણી શકાતું નથી તો અહીં આગળ પ્રશ્નની અંદર જ જવાબ આપેલા છે છતાં પણ આપણે જાણી શકતા નથી ચોથો શ્લોક જોઈએ તો વ્રજંતિ પદ્માની કદા વિકાસમ પ્રિયાગતે ભર્તરી કિમ કરોતિ રાત્રૌ ચ નિત્યમ વિરાહ પુરાતા સૂર્યોદય રોદિતિ ચક્ર પદ્માની પદ્માની એટલે કમાળો પદ્મ પદ્મ એટલે કમાળ એના સમાનાર્થી થાય પંકજમ અરવિંદમ સરોજમ કમલમ કદા વિકાસમ ક્યારે વિકાસ પામે છે કમાળો ક્યારે વિકાસ પામે છે પ્રિયા ગતે ભર્તરી ભર્તરી એટલે પત્ની અરે પતિ ભર્તરી એટલે પતિ પતિ મૃત્યુ પામતા પત્ની શું કરે છે પ્રિયા ગતે ભર્તરે પતિ મૃત્યુ પામતા કેમ કરોતી શું કરે છે પતિ મૃત્યુ પામતા પત્ની શું કરે છે રાત્રૌ ચ નિત્યમ વિરાહ પુરાતા રાત્રૌ રાત્રે નિત્યમ હંમેશા વિરાહ પુરા વિરાહમાં આતુર કા કોણ હોય છે રાત્રે હંમેશા વિરહમાં આવતું કોણ હોય છે તો આ ત્રણ પ્રશ્ન છે અને છેલ્લી લીટીમાં ત્રણ શબ્દો છે એ એના જવાબ છે પહેલાનો જવાબ છે સૂર્યોદય બીજામાં રડે છે ઉદિતિ એટલે રડે છે અને છેલ્લું છે ચક્રવાત ફરીથી જોઈએ તો કમાળો ક્યારે વિકાસ પામે છે સૂર્યોદય પતિ મૃત્યુ પામતા પત્ની શું કરે છે રડે છે રાત્રે દરરોજ વિરામમાં આતુર કોણ હોય છે
चक्रवाकी बराबर। तो ऊपर त्रण प्रश्नों नीचे शब्दों आपेला से जवाब है। तो अँ आग कहवाय से कि रात्र हमेशा विराम हतुँ, सवार सूर्योदय थता चक्रवात अने चक्रवाती ए हमेशा युगल में ज रहता हो। रात पड़ता एमने विराम नो समय आवे छे, ले रात्र हमेशा एक बीजा छूटा पड़े छे अने परिणाम ए विराम में जूरता हो। फरीथी त्रीजो अने चौथो बेनु भाषांतर बोली जाऊँ तो सौभाग्यवती स्त्रीओ में शांत कोण छे? सीता। गुणों में उत्तम कया राजा थी गया? राम। विद्वानों वडे हमेशा कोण वंदनीय छे? विद्या। अहीं कहूं होवा छता जाणी शकातुं नथी। चौथो छे कमळो क्यारे विकास पामे छे? सूर्योदय। पति मृत्यु पामता पत्नी शू करे छे? रड़े छे। અને દર રાત્રે દરરોજ વિરામમાં આતુર કોણ હોય છે? ચક્રવાકી બરાબર। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 19માંના 4 શ્લોકોનું ભાષાંતર આપણે કરાવડાવ્યું, ચારે ચારના શબ્દાર્થ ભાષાંતર નોટબુકમાં લખવાનું છે। હવે પછીના બીજા 4 શ્લોકો રહ્યા એ હવે પછીના તાસમાં આપણે લઈશું। અસ્તુ।